नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ ईडन भारजा। 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणोनू तंत्र अने चाकगति। कणोनू तंत्र अने चाकगतिना आ 13मा लेक्चर नी अंदर सर्वे विद्यार्थियों स्वागत करो छो। चालो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे वात करी के कोणीय वेग अने रेखीय वेग वच्चेनो संबंध अने कोणीय प्रवेग। आजे आपणे बे नवी भौतिक राशिओनो अभ्यास करवानो छे। चाक गति करता पदार्थ माटे लागतुं टोर्क अने कोणीय वेगमान, टोर्क अने कोणीय वेगमान। तो चलो पहेलो प्रश्न छे, चाक गति करता पदार्थ पर लागतुं टोर्क, चाक गति करता पदार्थ पर लागतुं टोर्क एटले शुं अने एनो सूत्र। અહીંયા કણની જ વાત કરશું, ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતું ટોર્ક। પ્રશ્ન તમને આવી રીતે પૂછાય કે ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતા ટોર્કનું સૂત્ર તારવો અને એની સમજૂતી આપો, ટોર્ક એટલે શું। તો પહેલાં આપણે વાત કરીએ ટોર્ક એટલે શું। તો કે જેમ રેખીય ગતિ માટે બળ જવાબદાર છે, જેમ પદાર્થની રેખીય ગતિ, કણની રેખીય ગતિ માટે બળ જવાબદાર છે, બળ લાગે તો એ રેખીય ગતિ થાય છે, એવી જ રીતે અહીંયા પદાર્થની ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર છે। ટોર્ક એટલે બળની ચાક માત્રા। તો અહીંયા પહેલાં જ હું વાક્ય લખું છું કે જેમ પદાર્થની રેખીય ગતિ માટે, રેખીય ગતિ માટે કોણ જવાબદાર છે? બળ, બળ જરૂરી છે। તેમજ પદાર્થની ચાક ગતિ માટે, ચાક ગતિ માટે કોણ જરૂરી છે? ટોર્ક જરૂરી છે। તો પદાર્થનું ટોર્ક એટલે શું? તો કે ટોર્ક એટલે બળની કાર્યરેખા, બળની ચાક માત્રા। તો અહીંયા ટૂંકમાં લખવું હોય તો લખી શકાય કે ટોર્ક એટલે બળની ચાક માત્રા। હવે તમને પ્રશ્ન એવો થાય કે આ ચાક માત્રા એટલે શું? તો કે આ પ્રશ્ન પૂરો થાય ત્યારે સમજાઈ જશે, આ પ્રશ્ન પૂરો થાય ત્યારે તમને સમજાઈ જશે કે ટોર્ક એટલે બળની ચાક માત્રા ને બળની ચાક માત્રા એટલે શું। તો ચાલો કોઈ એક કણ માટેની જ આપણે વાત કરવી છે, અને એ કણ કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોઈ શકે, એ જરૂરી નથી કે વર્તુળમય ગતિ કરે, ચાક ગતિ કરતો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે પાયોવેટેડ થતો હોય, પાયોવેટેડ એટલે ઘૂમવું, એટલે દુર્ગંધ થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ સતત સમયાંતરે ઘૂમવું એને પાયોવેટેડ કહેવાય। તો જરૂરી નથી કે એ વર્તુળમય ગતિ જ કરતો હોવો જોઈએ, એટલે ચાક ગતિ કરતો પદાર્થ વર્તુળમય ગતિ કરે એવું જરૂરી નથી, પણ ચાક ગતિ કરતો હોય પદાર્થ એ એટલા ને એટલા જગ્યાએ સતત ને સતત શું કરતો હોય? ભ્રમણ કરતો હોય કોઈ એક બિંદુને અનુલક્ષીને। તો અહીંયા ખાસ આકૃતિમાં ધ્યાન આપજો, હવે તમને બધી આકૃતિઓ સમાન જ લાગશે, એટલે આ ઝેડ અક્ષ છે, આ એક્સ અક્ષ છે, આ ઝેડ ડેશ અને વાય। અહીંયા હું કોઈ એક કણ ને લઉં છું, કણ પી લઉં, કણ પી। તો આ પી કણનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ, ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આર છે। આને હું આગળની સાઈડ આમ લંબાવું તો આ દિશામાં જાય, તો ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને સદિશ ઓ પી એ આ દિશામાં જાય। હવે આપણે એના ઉપર બળ લગાડવું છે, પણ ઝેડ અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરે એવી રીતે બળ લગાડવું છે। ધારો કે
આ પદાર્થ પર લાગતું બળ એ આ દિશામાં છે, આ બળની દિશા એફ જેટલું બળ લાગે છે. આપણી દિશા છે આરની દિશા, તો બંને વચ્ચે કંઈક ખૂણો બને છે થીટા, બંને વચ્ચે કંઈક ખૂણો બને છે થીટા. તો હવે આ બળને આમ પાછળની સાઈડ લંબાવ અને આ સ્થાન સદિશથી એને આમ લંબ દોરો, તો આ ખૂણો પણ કેટલો હોય થીટા મળે. તો હવે આપણે આના પરથી સદિશ ગુણાકારની રીતથી આપણે શું શોધવું છે, ચાક ગતિ કરતા કણ પર લાગતું ટોર્ક શોધવું છે. તો તમે જોઈ શકો છો કે જુઓ જો કોઈ એક બિંદુને અનુલક્ષીને, એટલે કે ઉગમ બિંદુ ઓ ને નિશ્ચિત બિંદુ ઓ ને અનુલક્ષીને કણ પી પર લાગતા બળના કારણે એ ધારો કે ચાક ગતિ કરે છે, ધારો કે ચાક ગતિ કરે છે. તો આવી રીતે લાગતા બળ અને બળ વચ્ચેના સ્થાન સદિશ વચ્ચેના ખૂણા થીટા ઉપરથી આપણે શોધી શકશું. તો આર ક્રોસ એફ ઉપરથી, તો જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ઉગમ બિંદુથી આર જેટલા સ્થાન સદિશે કણ પી પર લાગતું બળ એફ દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ અથવા તો નિશ્ચિત બિંદુ પણ લખી શકાય, ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને, ઓ ને અનુલક્ષીને કણ પી ના સ્થાન સદિશ આર છે. આ કણ પી પર લાગતું બળ, આ કણ પી પર લાગતું બળ એફ છે. તો આકૃતિ પરથી સ્થાન સદિશ આર અને બળ એફ વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા. આકૃતિ પરથી સ્થાન સદિશ આરને આમ લંબાવ્યો, એના પર લાગતા બળ, તો આકૃતિ પરથી સ્થાન સદિશ આર અને બળ એફ વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા જેટલો છે. તો જોવો જોઈએ અહીંયા આ કણ એ ઝેડ અક્ષને અનુલક્ષીને એક્સ વાય સમતલમાં ગતિ કરતો હશે, ધારો કે આ સમતલ આમ આગળની તરફ લંબાવતો. તો જોવો જોઈએ અહીંયા ઓને અનુલક્ષીને કણ પી પર લાગતા બળના કારણે મળતી અસર મળશે. તો જોવો જોઈએ જેમ રેખીય ગતિ માટે બળ જરૂરી છે એમ ચાક ગતિ માટે બળની ચાક માત્રા જરૂરી છે, બળની ચાક માત્રા. એટલે આ બળ આમ લાગશે પણ પદાર્થ ખરેખર એને લંબ સમતલમાં ગતિ કરાવશે. કેવા સમતલમાં? લંબ સમતલમાં ગતિ કરાવે. તો આથી પદાર્થ પર લાગતું ટોર્ક, આથી કણ પર લાગતું ટોર્ક, ટોર્કને ટાઉ વડે દર્શાવાય. શેના વડે? ટાઉ વડે. આ ટાઉની ટી કરો એની કરતા આમ વળાંકવાળી નિશાની કરવાની. ટાઉ ઇઝ ઇક્વલ ટુ પદાર્થનો કણનો સ્થાન સદિશ ક્રોસ ગુણાકાર એફ સાથે, એટલે કે આર ક્રોસ એફ. હવે અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો જુઓ જોઈએ તમે સદિશ નિયમ પ્રમાણે બે સદિશોનો સદિશ ગુણાકાર એક નવો સદિશ આપ્યો. કયો સદિશ આપ્યો? ટોર્ક. તો પદાર્થના બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ અને એના પર લાગતા બળના સદિશ ગુણાકારને શું કીધું? ટોર્ક કીધું. તો આર ક્રોસ એફ, આરથી એફ તરફનો, આરથી એફ તરફનો સદિશ, બંનેને લંબ સદિશ એક નવો સદિશ મળ્યો. કયો? ટોર્ક ટાઉ. તો આ બિંદુએ અને સમાંતર લઉં તો આ જ આવશે ટોર્ક ટાઉ. તો એ આને પણ લંબ હશે અને એ આને પણ લંબ હશે, એટલે કે બંનેને લંબ સમતલમાં. તો જોવો જોઈએ આમ બળ લાગે આ સ્થાન સદિશ, તો એ પદાર્થને આમ ઘુમાવશે, તો આ એની સ્પર્શકની દિશામાં આમ ઘૂમશે, એટલે કે ચાક ગતિ કરશે. તો જોવો જોઈએ ટોર્ક ટાઉ બરાબર આર ક્રોસ એફ પરથી
लखी सकाय के टोर्क टाउ नु मूल्य टाउ इज इक्वल टू आर एफ साइन थीटा इंटू एन केरेट, जी हाँ एन केरेट बराबर, जी हाँ एन केरेट बराबर सदीश आर थी सदीश एफ तरफ नो एकम सदीश थाय। चल तो अहीं आपने मूल्य मिल्यू जो जे सदीश टोर्क माटे टाउ इज इक्वल टू आर एफ साइन थीटा। तो अहीं जो आकृति में आपने शू कीधु छे के एफ ने आम पाछळनी साइड लंबावता ए एनी बळनी कार्यरेखा कहेवाय, शू कहेवाय बळनी कार्यरेखा, एटले के बळनी कार्यरेखा उपर लंब सदीश तमे दोरो, सदीश पर थी लंब दौरवामां आवे तो साइन थीटा बराबर शू थाय जुओ, तो साइन थीटा सामेनी बाजु छेदमां कर्ण, सामेनी बाजु एटले आ जेने हूँ अत्यारे नाम आपी दऊं चालो एन, तो ओ एन छेदमां कर्ण एटले आर थाय, तो ओ एन बराबर शू थाय आर साइन थीटा। तो आ केटलुं होय आर साइन थीटा, तो आना ऊपरथी हूँ बे भाग अहीं लखी सकूँ। तो जुओ जोई अहीं टोर्क टाउ इज इक्वल टू आर साइन थीटा इंटू एफ लखाय, अथवा अथवा एम पण लखी शकाय के टोर्क टाउ इज इक्वल टू आर कौंसमां एफ साइन थीटा, कौंसमां एफ साइन थीटा। पेला आना विषे लखू तो जुओ जोई आथी आर साइन थीटा एटले शू, आर साइन थीटा छे शू, आर साइन थीटा शू छे तो बड़ गुणिया बड़नी कार्यरेखा परनो स्थान सदीशनो, एटले के अहीं जे स्थान सदीश आपणे लीधो छे ए स्थान सदीशनो लंब, तो बड़ गुणिया बड़ गुणिया बड़ एटले एफ गुणिया बड़ना कार्यरेखा पर एनो लंब सदीश, एटले के बड़ गुणिया बड़नी कार्यरेखा पर, बड़नी कार्यरेखा पर स्थान सदीश नो लंब, स्थान सदीश नो लंब घटक। चल बीजू शू छे एफ साइन थीटा, तो एफ साइन थीटा एटले शू, एफ स्थान साइन थीटा एटले शू तो कि कण नो स्थान सदीश गुणिया स्थान सदीश गुणिया, स्थान सदीश गुणिया बळनी कार्यरेखा नो स्थान सदीश नो घटक, कयो घटक तो कि अहीं स्थान सदीश नो बळनी कार्यरेखा पर नो घटक गुणिया स्थान सदीश परनो बळनी कार्यरेखानो, कार्यरेखानो लंब घटक जेने एफ साइन थीटा कहेवाय। तो एफ साइन थीटाने तमारे खरेखर दर्शावो तो आम तमे लंबावो अने आम तमे जे लंबाव्यो छे एटले आ आपणा माटे खरेखर शू थाय एफ साइन थीटा, कार्यरेखा एफ साइन थीटा। तो पदार्थ पर लागतू बळ अने बळना स्थान सदीशना सदीश गुणाकारने तेना पर लागतू टोर्क कहेवाय, अने ई टोर्क तमे जमणा हाथना अंगूठाना नियम प्रमाणे पण शोधी शको अथवा फ्लेमिंगना डाबा हाथना नियम प्रमाणे। जो आ स्थान सदीश, आ एना पर लागतू बळ, तो टोर्क आम लागशे, बळ खरेखर लंब दिशामां लागे छे बंने वच्चેનો ખૂણો, તો આ છે આપણો સ્થાન સદીશ, આ એના પર લાગતું આ સ્થાન સદીશ, આ એના પર લાગતું બળ અને આ એનો ટોર્ક, તો અંગૂઠો શું બતાવે ટોર્ક બતાવે, અથવા આર ક્રોસ એફ અનુસાર તમે આમ અંગૂઠો લ્યો ને તો આર થી એફ ની દિશામાં, આર થી એફ ની દિશામાં ટોર્ક ઉપરની તરફ લાગે છે અને જેના કારણે પદાર્થ આમ ચાક ગતિ કરશે, આમ ચાક ગતિ કરે છે। તો ચાક ગતિ કરતા પદાર્થ માટે આપણે આવું લખી શકીએ, તો આથી ટોર્કનું એકમ શું થશે, તો મેં તમને કીધું હતું પદાર્થ માટે
टोर्क एटले शू तो के बड़नी चाक मात्रा थी तो अहीं टोर्क एटले शू लखी शकाय तो के पदार्थ अथवा तो कण कणनो स्थान सदिश कणनो स्थान सदिश अने ते कण पर लगता बड़ना सदिश गुणाकार ने टोर्क कहे छे अने ई टोर्क नो एकम शू थशे तो एकम बल गुणिया शू छे बल गुणिया अंतर अथवा स्थान सदिश एटले न्यूटन इंटू मीटर तो न्यूटन इंटू मीटर तो पारिमाणिक सूत्र शू थाय हालो आनु एम वन एल वन टी माइनस टू आनु मीटर एटले एल वन तो एम वन एल टू टी माइनस टू तो जो पारिमाणिक सूत्र केना जेवू छे कार्यना पारिमाणिक सूत्र जेवू छे केना जेव कार्य अथवा ऊर्जा ऊर्जा नुं पारिमाणिक सूत्र एम वन एल टू टी माइनस टू छे तो अहीं आनु पारिमाणिक सूत्र पण एम वन एल टू टी माइनस टू एटले के टोर्क ए पदार्थ पर लागता बळनी कार्यरेखा छे शू छे पदार्थ पर लागता बळनी कार्यरेखा कार्यरेखा एटले ने चाक मात्रा कहेवाय हवे समजाणु चाक मात्रा एटले कार्यरेखा तो टोर्क ए पदार्थ पर लागता बळनी कार्यरेखा अथवा तो चाक मात्रा दर्शावे छे तो आ छे पदार्थनी रेखीय गति माटे बळनी जरूरी जेम चाक गति माटे जरूरी एवं टोर्क तो टोर्कनी दिशा जमणा हाथना अंगूठाना नियम प्रमाणे शोधी शकाय आर क्रॉस एफ अनुसार चालो जोई लेजो एकदम सहेलू अने खूब ज अगत्यनू ચાલ હવે આપણે વાત કરવી છે ચાક ગતિ કરતા કણનું કોણીય વેગમાન જેમ ટોર્કની વાત કરી સેમ પદ્ધતિથી હવે સમજવું ખૂબ જ સહેલું પડી જશે આવી જ આકૃતિ દોરશું પણ થોડો ફેરફાર કરશું બધું જ સેમ છે માત્ર ને માત્ર જેમ વાત કરી કે ચાક ગતિમાં કરવા માટે ચાક ગતિ કરાવવા માટે પદાર્થનું શું જરૂરી છે ચાક ગતિ કરાવવા માટે પદાર્થની બળની કાર્યરેખા એટલે બળની ચાક માત્રા તો પદાર્થની ચાક ગતિ માટે બળની ચાક માત્રા જરૂરી છે એમ રેખીય ગતિને અનુસંધાને કેની ચાક માત્રા જરૂરી છે તો કે રેખીય ગતિને અનુસંધાને બળની ચાક માત્રાની જગ્યાએ રેખીય વેગમાનની જેમ જ પરિભ્રમણ કરાવવા માટે કોણીય વેગમાન જરૂરી છે તો અહીંયા આપણે વાત કરશું ચાક ગતિ કરતા કણનું કોણીય વેગમાન તો હમણાં જ આપણે વાત કરી કે જેમ બળ એટલે કે ટોર્ક એ બળની પરિભ્રમણ અક્ષ કહેવાય પરિભ્રમણ અંક કહેવાય એવી જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનો પરિભ્રમણ અંક છે શું છે રેખીય વેગમાનનો પરિભ્રમણ અંક તો અહીંયા લખી શકાય કે જેમ ટોર્ક એ એટલે કે બળની ચાક માત્રા એ બળનો પરિભ્રમણ અંક છે તે જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનો પરિભ્રમણ અંક છે
આ પરિભ્રમણ અંક એટલે શું? તો કે એને અનુલક્ષીને ચાર ગતિ કરવા માટે જવાબદાર અંક. તો સેમ વસ્તુ, હવે આપણે કોણીય વેગમાંને સમજવા માટે માત્ર ને માત્ર ટોર્કને સંબંધિત આપણે વાત કરશું. તો જોવો જોઈએ, કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થની વાત કરીએ, તો હવે હું અહીંયા આ બાજુ એક કણ લઉં છું. ધારો કે કોઈ એક ક્યુ કણ અહીંયા છે, ઈ કણનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આર છે, અને આ કણ વી જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે. વી જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે, તો આ એના વેગની દિશા. વેગની દિશા એ જ એના રેખીય વેગની દિશા, સોરી રેખીય વેગમાનની દિશા, એટલે પી બરાબર એમ વી અનુસાર આપણે દર્શાવીએ. તો જોવો જોઈએ, હવે હું આના સ્થાન સદિશને આમ લંબાવ તો એના વચ્ચેનો ખૂણો થીટા બને. પછી હું આ વેગ સદિશને અથવા વેગમાન સદિશને આમ પાછળની સાઈડ લંબાવ અને એની સાથે આમ લંબ બનાવ. તો જોવો જોઈએ, આ થીટા હોય તો આ પણ શું હોય? થીટા જ બને. તો સેમ વસ્તુ આગળ જોઈતી એ પ્રમાણે આ શું બને? આર સાઇન થીટા, અને આ શું બનશે? પી સાઇન થીટા. તો જેમ ટોર્ક એ બળનો પરિભ્રમણ અંક છે, એવી જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનો પરિભ્રમણ અંક છે. તો જોવો જોઈએ, આપણે શું કર્યું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ સ્થિર અક્ષ પરના બિંદુ ઓ ને અનુલક્ષીને સ્થાન સદિશ ક્યુ બિંદુનો સ્થાન સદિશ આર, અને એ બિંદુએ તેનો વેગમાન અથવા તો વેગ વી છે, તો આથી એનું વેગમાન પી બરાબર એમ વી થાય. જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર ભ્રમણાક્ષ, સ્થિર ભ્રમણાક્ષ ઝેડ પરના કોઈ બિંદુ ઓ ને અનુલક્ષીને કણ ક્યુનો સ્થાન સદિશ, શું આપ્યો છે? સદિશ આર છે. કણ ક્યુનો વેગ વી છે, એટલે કે કણ ક્યુનો વેગ અહીં કણ ક્યુનો વેગ સદિશ વી એ સ્થાન સદિશ આર સાથે કેટલો ખૂણો બનાવે? થીટા. તો અહીં કણ ક્યુનો વેગ સદિશ વી એ સ્થાન સદિશ આર સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. તો જ્યારે વેગ માટે આપણે વાત કરતા હોય તો એ બિંદુએ, તો ક્યુ બિંદુએ નું વેગમાન તે કણનું રેખીય વેગમાન, શું થશે? પી ઇઝ ઇક્વલ ટુ એમ વી, અને એની દિશા પણ વેગની દિશામાં જ હોય. રેખીય વેગની દિશા પણ રેખીય વેગમાનની દિશા એ વેગની દિશામાં જ હશે. તો હવે તમે જોઈ શકો છો કે આગળનો પોર્શન હતો અહીંયા બળની દિશા હતી, એની જગ્યાએ અહીંયા રેખીય વેગની દિશા છે, રેખીય વેગમાનની દિશા છે, રેડી, અને એની સાથે બનતો ખૂણો આર છે. તો આથી કણ ક્યુ પર, અથવા તો કણ ક્યુ નું કોણીય વેગમાન, કોણીય વેગમાનને એલ વડે દર્શાવાય છે. ના વડે? એલ વડે. તો અહીંયા હું એલ વડે દર્શાવું તો કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી, એટલે કે સ્થાન સદિશ આર અને તે બિંદુએ કણના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને
શું કહેવાય એનું કોણીય વેગમાન. ચાલો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, બંને વચ્ચેનો ખૂણો થીટા છે, તો રેખીય વેગમાન L નું મૂલ્ય L ઇઝ ઇક્વલ ટુ આર પી સાઇન થીટા એન કેરેટ, જ્યાં એન કેરેટ બરાબર, જ્યાં એન કેરેટ બરાબર સદિશ આર થી પી તરફનો એકમ સદિશ, સદિશ આર થી પી તરફનો એકમ સદિશ. તો ચાલો આના પણ બે કિસ્સાઓ થાય, તો કે અહીં રેખીય વેગમાન એલ માટે એલ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા ઇન્ટુ પી, અથવા એલ ઇઝ ઇક્વલ ટુ આર પી સાઇન થીટા. તો ચાલો આર સાઇન થીટા એટલે શું છે, તો કે એ રેખીય વેગમાનના, રેખીય વેગમાનના અથવા તો રેખીય વેગમાન પરના સ્થાન સદિશનો લંબ ઘટક. તો આર સાઇન થીટા આથી આર સાઇન થીટા, તો એની જેમ જ સેમ કોપી મારવાનું, જ્યાં બળ પર લંબ સદિશ હતો અહીંયા રેખીય વેગમાન પર, તો આર સાઇન થીટા બરાબર રેખીય વેગમાન પરનો લંબ સદિશ, અને એફ સાઇન સોરી પી સાઇન થીટા બરાબર, તો આ પી સાઇન થીટા છે, તો કે રેખીય વેગમાન પર સ્થાન સદિશનો લંબ ઘટક, રેખીય વેગમાન પર, રેખીય વેગમાન પર સ્થાન સદિશનો લંબ ઘટક, રેખીય વેગમાન પર સ્થાન સદિશનો લંબ ઘટક. તો તમે જોઈ શકો છો કે સેમ વસ્તુ ટોર્ક માટે લખી હતી, તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, એની જગ્યાએ રે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ એમ વી, અને એમ એ જે તે કણનું દળ દર્શાવે, એમ એ જે તે કણનું દળ દર્શાવે છે. તો આ સૂત્ર ઉપરથી આપણે શું શોધી શકીએ છીએ, એનું કોણીય વેગમાન. તો કોણીય વેગમાન છે એ પણ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે, તો જોવો જોઈએ, અહીંયા વાત કરું એફ થી કઈ દિશામાં વેગ, તો એફ થી વી તરફ જાઓ એટલે કોણીય વેગમાન આમ ભરશે, એને લંબ કોણીય વેગમાન આ તરફ આર ક્રોસ પી, આર ક્રોસ પી ઉપરની તરફ આમ મળશે, તો કોણીય વેગમાનની દિશા અહીંયા એલ હશે. તો અહીંયા લખવી હોય તો એને સમાંતર જ લખાય આમ, તો આ જે દિશા છે એ કોણીય વેગમાન એલ ની દિશા, એટલે આર અને પી ને લંબ, આર અને પી ને લંબ સમતલમાં સમાવતા લંબ સમતલમાં મળે છે. તો ચાલો રેખીય વેગમાન નો એકમ તો આપણને ખબર છે, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, સોરી કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો અહીંયા કોણીય વેગમાનનો એકમ શું થશે, હાલો રેખીય વેગમાનનો એકમ પી ઇઝ ઇક્વલ ટુ એમ બી પ્રમાણે આનો એકમ આપણી પાસે છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, એમાં પાછું એક મીટર ઉમેરી દો એટલે કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ આ એનો શું થયો એકમ. પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ વન, એમ વન એલ ટુ ટી માઇનસ વન, તો આ એના કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર. તો કે કોઈપણ પદાર્થની ચાક ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન અને ટોર્ક વિશે માહિતી આજે આપણે લીધી, બંને કોમન વસ્તુ છે, પણ અહીંયા આપણે પદાર્થના દળ સાથે સંબંધિત એવા રેખીય વેગમાનની વાત કરી, અને ત્યાં પદાર્થના કણ પર લાગતા બળ અને એના સ્થાન સદિશની ચાક માત્રાની વાત કરી. તો અહીંયા આપણે પેલું જ વાક્ય લખ્યું કે ટોર્ક એ બળનો પરિભ્રમણાંક છે, એવી જ રીતે રેખીય વેગમાન માટે કોણીય વેગમાન એનો પરિભ્રમણાંક થશે. ચાલો જોઈ લઈએ.